वडोदरा शहर के वागोड़िया रोड पर वैकुंठ सोसाइटी में बिल्डर के द्वारा बनाई गई कंपाउंड वॉल बेहद ही बदहाल स्थिति में है और बारिश के इस मौसम में कभी भी इस दीवार के गिरने की संभावना है, जिसको लेकर स्थानीय लोगों ने जिला कलेक्टर से इस दीवार को तोड़ गिराने की मांग की थी। आज इस मांग के चलते वैकुंठ सोसाइटी के लोग कलेक्ट्रालय पहुंचे थे और जिला कलेक्टर से इस मामले में दरखास्त की गई थी। यह करीब 15 फीट की दीवार है जो बदहाल हो चुकी है। बारिश के मौसम में माहौल बिगड़ने पर कभी भी धराशायी हो सकती है। इस दीवार के पास बिजली के खंभे भी है और साथ ही यहां पर बच्चे भी खेलते हैं। यह इस दीवार के पास ही वाहन भी पार्क किए जाते हैं। अगर यह दीवार धराशायी होती है तो काफी बड़ा नुकसान पहुंचता है, इसलिए प्रशासन से इस दीवार को गिरा देने की मांग लोगों ने उठाई है। आ लाइन में ज रहे छे, बारे कोई नाना छे। कॉन्ट्राक्टरे नीचे पाक्कू काम कर्या वगर 15 फूटनी दीवाल बांधी दीधी छे, 10 થી 15 ફૂટની। હવા ઉધસ તો આવતો જ નથી। તદઉપરાંત આટલું એ કર્યું છે ને, એ જો બાજુમાં જ એ લોકોનું ખોદકામ ચાલે છે, 10 ફૂટના ખાડો બનાવી દીધો છે, એટલે કારે દીવાલ આ બાજુ પડે કે આ બાજુ એનો કોઈ ભરોસો નથી। ને નાના નાના અમારા બાળકો અહીંયા જ રમતા હોય છે, ગૃહિણીઓ કપડાં અમારે હિંમત સુકવતા હોય છે। હા, આ દીવાલ પડે એની જવાબદારી કોણ? આ છોકરા મરશે ની જવાબદાર કે કોઈ લેડીઝ મરશે એની જવાબદારી કોની? અમે એક વર્ષ પહેલાં એની લેખિતમાં અરજી આપેલી છે, ના એક વર્ષથી પહેલાં એક એડવાન્સમાં આપેલી છે, એના પર કોઈ પગલાં લીધા નથી તાર પર। હા, ને કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી। ને અત્યારે પણ અમે રૂબરૂમાં જઈને આવ્યા છીએ કમિશનરની ઓફિસે ખંડેરો માર્કેટ, ત્યાંય રજૂઆત કરી છે, ને આજે અમે કલેક્ટરની કચેરી રજૂઆત કરવા જવાના જ છે। આ વૈકુંઠ છે, પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ। આ વૈકુંઠમાં ભૂવા પડ્યા છે એટલે અલ્ટિમા લાઇફસ્ટાઈલને લીધે, કારણ કે એને 15 ફૂટની દિવાલ કરી છે, પ્લસ કે નીચે એને ખોદકામ કરી દીધું છે, એના લીધે મોટા મોટા ભૂવા પડે છે, બાળકો અંદર પડે છે, વાયર છૂટા મૂકી દે છે, કરંટ લાગે છે, પ્લસ કે અમારો વરસાદી કાંસ જે હતો એને પૂરી દીધો છે। 12 ફૂટના ભૂંગરા હતા, 12 થી 20 ફૂટના ભૂંગરા, 12 ફૂટના એ અમને બંધ કરી દીધા છે અને નાના નાના ભૂંગરા નાખ્યા, એમાં તો કચરો જ ખાલી ભરે તમે એમાં તો ખાલી કચરો જ ભરાઈ રહી છે સાહેબ। પછી આગળ અમે બધે બહુ રજૂઆત કરીએ, એ કોઈ એનો જવાબ જ નથી અત્યાર સુધીના। લગભગ બે મહિના, એક મહિનાથી તો રજૂઆત કરેલી જ છે, મહિનાથી આ બધું જે ચાલે છે પ્રોસેસ એની રજૂઆત કરેલી છે, તેનો બી કોઈ જવાબ નથી। હા સાહેબ, કે આ લોકો એવું જ લાગે છે કે કોઈક પડે કે કોઈક મરે એની રાહ જોઈ રહ્યા છે કોર્પોરેશન, એવું લાગે છે। કારણ કે અહીંયાથી અમારા કોર્પોરેટર બધા જોઈને ગયા છે, એનો કોઈ જવાબ નથી આપતા એ લોકો। કોર્પોરેટર હા કરીશું એ જોઈને જતા રહે છે, કોઈનો કોઈ આન્સર નથી। અમે લેખિતમાં અરજી આપેલી છે, એમને બોલાવીને બતાવ્યું પણ છે, જોઈને જતા રહે છે, કોઈ જવાબ નથી, કોઈ કાર્યવાહી અત્યાર સુધીમાં કરી નથી। દિવાલ પડે તો જવાબદાર કોણ છે એ જ અમે સવાલ પૂછીએ છીએ, કે જવાબદાર કોણ? કોઈ મરે એની રાહ જોવે છે કંઈક કરવા માટે?